બિગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. આજે અમે ચર્ચા કરી રહ્યા છે કે શું દીકરીના લગ્ન 15 વર્ષે શક્ય છે ખરા, અને શું શક્ય હોય તો કેટલા યોગ્ય છે. આ સરળતા સવાલના જવાબ આપશે. અમારી સાથે ગેસ્ટ પેનલ પણ મોજૂદ છે. એક પછી એક હું તમને ઇન્ટ્રોડક્શન આપું. તો અમારી પાસે અમારી સાથે જોડાયા છે રણછોડ ભરવાડ, જે પ્રદેશ મહામંત્રી છે વિહિપ ગુજરાતના. અમારી પાસે છે વિજયભાઈ પટેલ, અરજદારના વકીલ છે. અમારી સાથે જોયા છે આ ચર્ચામાં રૂજાંગ ખંભાતા છે, સમાજસેવિકા, જે અમારી સાથે જોયા છે આ ચર્ચામાં. આ સાથે જ આબેદા દેસાઈ, ઉપપ્રમુખ અમદાવાદ મુસ્લિમ વિમેન એસોસિએશનના ઉપપ્રમુખ, અને અબ્દુલ હાફિઝ લાખાણી, જે સંપાદક છે ગુજરાત સિયાસતના, એ પણ અમારી સાથે જોયા છે. આ બધાનું હું સ્વાગત કરું છું. તો ચર્ચાને આગળ વધારીશું, પરંતુ તે પહેલા અહીં અમે આપને કહી દઈએ કે ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં જ આપેલા ચુકાદાને લઈને ચોતરફ ચર્ચાએ વેગ પકડ્યો છે કે શું ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તે યોગ્ય છે. બાળ લગ્ન પ્રતિબંધક ધારો મુસ્લિમોને લાગુ ન પાડી શકાય. શું છે ચુકાદાની અન્ય બાબતો, આવો જોઈએ આ પેકેજમાં. હાઈકોર્ટનો ચુકાદો બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ ફરિયાદ કરી રદ. પર્સનલ લો હેઠળ આપ્યો ચુકાદો. મુસ્લિમ કિશોરી 15 વર્ષ પૂર્ણ કરે અથવા પુખ્તતા પ્રાપ્ત કરે તો લગ્ન માટે યોગ્ય. ચુકાદા બાદ ચર્ચાએ પકડ્યું જોર. ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે મુસ્લિમ પર્સનલ લો હેઠળ મુસ્લિમ છોકરી 15 વર્ષ પૂરા કરે અથવા પુખ્તતા પ્રાપ્ત કરે તો તે લગ્ન કરવા માટે સક્ષમ ગણાય છે. એટલું જ નહીં, કોર્ટે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળમાં નોંધાયેલી સુરતની ફરિયાદ રદ કરી છે. સુરતમાં યુસુફ લાખોટ નામના યુવકે તેના વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ રદ કરવા અરજી કરી હતી, જે અંતર્ગત કોર્ટે ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટના ચુકાદા અંગે અરજદારના વકીલે આમ કંઈક જણાવ્યું હતું. એ યુવતી પોતાની મરજીથી એ છોકરા સાથે આવી છે, એટલે બગાડીને લઈ જવાનો કોઈ પ્રશ્ન નથી. અને બીજું કે યુવતી એ મુસ્લિમ હોવાથી 15 અથવા તો એ જ્યારે પ્યુબર્ટીમાં આવે તે ઉંમરે એ પોતે પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરી શકે છે, એવું મોમેન્ટલ લોમાં કહેલું છે. તો કોર્ટે અમારું પહેલો જે દલીલ સ્વીકારી અને કહ્યું કે આ જે યુવતી પોતે પોતાની રીતે જતી રહી છે એટલે કિડનેપિંગનો ગુનો બનતો નથી. પરંતુ અમારી બીજી દલીલ સ્વીકારવામાં થોડી કોર્ટ એ હિચકિચાટ અનુભવતું, એમાં તારણો મૂક્યા છે કે જો છોકરી એ 12 વર્ષની અને 13 વર્ષની પણ હોય અને પ્યુબર્ટીમાં આવી જાય તો એ પોતે પોતાની રીતે નિર્ણય લઈ શકે, એ બાબતમાં એક કોન્ફ્લિક્ટિંગ વ્યૂ છે. એક જે ઇન્ડિયન મેજોરિટી એક્ટ 1875નો કાયદો છે, એમાં એવું કહ્યું છે કે ફક્ત 18 વર્ષની વ્યક્તિ જ, એટલે યુવતી જ એ પુખ્ત વયની કહેવાય અથવા તો છોકરી જ પુખ્ત વયની કહેવાય, એમ કરીને પ્રશ્ન કોર્ટે અધ્યાર રાખ. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ લગ્ન માટે પુરુષના કિસ્સામાં 21 વર્ષની વય નક્કી થયેલી છે, જ્યારે સ્ત્રી માટે 18 વર્ષ નક્કી થયેલા છે. આ નિયમ પર્સનલ લો હેઠળ હિન્દુ, ખ્રિસ્તી, પારસી અને મુસ્લિમ એમ દરેક ધર્મના લોકોને લાગુ પડે છે. જો કે મુસ્લિમ લો હેઠળ છોકરીની લગ્ન કરવાની સક્ષમતા નક્કી કરતા વિરોધાભાસ ઉભો થયો છે. પર્સનલ લો પાછળનો હેતુ એ હતો કે છોકરી પુખ્ત બને પછી તેના પર જવાબદારી નાખી શકાય. વળી પ્રસૂતિ દરમિયાન નાની વયની સ્ત્રીઓમાં મોતનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. ગુજરાતમાં બે કિસ્સાઓ પ્રકાશમાં. સુરતમાં 15 વર્ષીય કિશોરીના નિકાહ, અમદાવાદમાં પણ કિશોરીના નિકાહ. ગુજરાતમાં બે અલગ અલગ કિસ્સામાં કિશોરીઓના લગ્ન બાબતે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, તેમજ ફરિયાદને રદ કરી છે. હાઈકોર્ટે નોંધ્યું છે કે જો બંને યુવક યુવતી મુસ્લિમ કોમના હોય અને છોકરીના માતા પિતાએ પણ લગ્ન સ્વીકારી લીધા હોય, તેમજ છોકરી પણ રાજી ખુશીથી રહેતી હોય, ત્યારે કેસની કાર્યવાહી કરવાનો કોઈ જ પ્રશ્ન નથી. બ્યુરો રિપોર્ટ, ઈટીવી સમાચાર. 15 વર્ષની વયે લગ્ન, આ વાતે ઘણી ચર્ચા જગાડી છે અને ઘણા સવાલ પણ ઉભા કર્યા છે, અને સવાલો આ મુજબ છે. જો તમે તમારી કિશોરીઓને બનાવશો દુલ્હન, માત્ર ધર્મના આધારે દીકરીઓના લગ્ન માટે ઉંમર નક્કી કરવી કેટલી યોગ્ય?
મુસ્લિમ દીકરીઓને શું અન્ય ધર્મની દીકરીઓની જેમ સમાન હક ના મળવો જોઈએ? સરકાર એક તરફ રાઇટ ટુ એજ્યુકેશનની વાતો કરી રહી છે ત્યારે આવા નિર્ણયો કેટલા યોગ્ય? મહિલાઓ માટે ફ્રી એજ્યુકેશનની મુહિમ વચ્ચે આવા નિર્ણયો કેટલા યોગ્ય? મુસ્લિમ બાળકીઓની નાની ઉંમરે લગ્નને કારણે તેના સ્વાસ્થ્ય અને માનસિક વિકાસ પર વિપરીત અસર થાય છે, તો તેના માટે જવાબદાર કોણ? કાયદો, સરકાર કે ધર્મના ઠેકેદાર? તો મુસ્લિમ કન્યાઓના લગ્ન 15 વર્ષ કેટલા યોગ્ય છે, આ ચર્ચા માટે અમારી સાથે જોડાયા છે ગેસ્ટ પેનલ, અમારી સાથે મોજૂદ છે. સૌથી પહેલા હું પૂછવા માંગીશ અબ્દુલ હાફિઝ લાખાણી ને કે આ 15 વર્ષે લગ્ન મુસ્લિમ કન્યાઓના કેટલા યોગ્ય છે અને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઓલરેડી પર્સનલ લો બોર્ડ પ્રમાણે આ કાયદો બરાબર છે. તો મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એ ભારતીય બંધારણમાં એક મુસ્લિમ પર્સનલ બોર્ડ નું ચેપ્ટર છે. મુસ્લિમ પર્સનલ બોર્ડ ના જે કાયદા કાનૂન છે ભારતીય બંધારણમાં એની માન્યતા આપવામાં આવી છે. તો મારા હિસાબે ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડ જે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ના નિયમ પ્રમાણે અને એના કાયદા કાનૂન પ્રમાણે આ લગ્ન યોગ્ય છે. કેમ કે 15 વર્ષની ઉંમરે સામાન્ય રીતે જયારે દીકરી તે સ્ત્રી છે એ જે માસિક આવતું જે એજસોલામાં આવી જાય છે તો એ લગ્ન માટે ફિટ થઈ જાય છે શારીરિક રીતે, એવું એક ઇસ્લામ ધર્મ અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડ માને છે. તો મારી નજરમાં આ વસ્તુ કઈ ખોટી નથી કે કોઈ મુસ્લિમ દીકરી 15 વર્ષે ઉંમરે લગ્ન કરે, એમાં મારે હિસાબે કઈ. જી હું રુજાનને પૂછવા માંગીશ કે આનો મેજરમેન્ટ કોણ કરશે કે દીકરી યોગ્ય થઈ ગઈ છે કે તરુણ થઈ ગઈ છે? સૌથી પહેલા જે એમના અકોર્ડિંગ ટુ ધ લોજ જે છે તો એમની રીતે સાચો છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ અગર તમે મેડિકલી જુઓ, કારણ કે જયારે આ બધું ગમે તો મેડિકલ વોઝ નોટ ટેકન કેર ઓફ, જયારે મેડિકલી જુઓ છો ઇટ ઇઝ પ્રૂવડ કે જયારે 15 વર્ષ એવું લખ્યું છે કે 15 વર્ષ વેનેવર શી રીચ પ્યુબર્ટી, એટલે મેબી 12 વર્ષ બી હોય ને 10 વર્ષ બી હોય શી ઇઝ એલિજિબલ ટુ મેરી. એટલે તમે જોશો તો બાયોલોજીકલી ઇટ ઇઝ નોટ, આઈ મીન નોટ ગુડ ફોર ધ હેલ્થ ઓફ ધ ગર્લ. આપણે અગર એક દીકરીની વાત કરીએ, અગર હ્યુમન રાઇટ્સ ની વાત કરીએ, ઇટ ઇઝ નોટ ગુડ ફોર ધ હેલ્થ ઓફ ધ ગર્લ. પોઈન્ટ નંબર સેકન્ડ, કે જયારે એક મેરેજ ઇઝ ઇન્સ્ટિટ્યુશન વેર દેર ઇઝ ફિઝિકલ ને મેન્ટલ એ બી ડેવલપમેન્ટ જરૂરી છે, ખાલી પેલી પ્યુબર્ટી માં આવી ગઈ તમે પરમાઈ દીધી અકોર્ડિંગ ટુ ધેર રૂલ, આઈ ડોન્ટ હેવ ટુ સે એનીથિંગ ઓન દેટ. બટ તમે અગર મેડિકલી જોવા માંગશો તો ઇટ ઇઝ નોટ શું કહેવાય ગુડ કે એ છોકરી એ અર્છે પરણી શકે, આ પરણવી જોઈએ. એટલે આઈ વુડ ઓલવેઝ લાઈક ટુ સે કે આઈ થિંક હવે એક નવો મેડિકલ વ્યૂ બી લેવો જોવું બહુ જરૂરી છે. જી અમિતાબેન, આપ શું કહેશો? એક મહિલા છો આપ અને 15 વર્ષની ઉંમરે છોકરીના લગ્ન કરાવવામાં આવે છે, તો આપ શું કહેશો? આપનો વ્યૂ શું છે? એઝ પર પર્સનલ લો, શરિયા લો, જે ભાઈએ કીધું દેટ ઇઝ એ આપણને, અમે એમનાથી સહેમત છીએ કેમ કે શરિયા લોમાં આવે છે. અને એમને જે રુઝાનબેને જે કીધું છે તો હું એના એમના સાથે સહેમત છું કે ઓબ્વિયસલી 15 વર્ષની ઉંમરમાં છોકરીના લગ્ન કરવામાં થોડી ઘણી તો આપત્તિ આવી જોઈએ, કેમ કે 15 વર્ષની ઉંમર પુખ્તવય નથી થઈ જતી. એમ એને થોડું ઘણું એનું ફિઝિકલ એન્ડ મેન્ટલ લેવલ એનું બચપનું હોય તો એઝ અ હોલ વી હેવ ટુ સી કે ભાઈ ધીસ ઇઝ ડન, યુ કેન નોટ ડિનાય. જી આપ લોકોને પણ માની રહ્યા છો અને દીકરીને યુ કેન નોટ જનરલાઇઝ કે ધેન એટ ધ એજ ઓફ 15 તમે લગ્ન કરી દેવાનો. લગ્ન થાય છે તો પછી આપણે રોકી નથી શકતા, એ તો ભાઈ એ પર્સનલ મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે આપના બે વ્યૂ જોવા મળે છે. કેમ રુજાનબેન, લો મિસયુઝ બી થાય છે, એટલે મે બી તમે વાત સાચી કરો છો કે જબરદસ્તી નથી, પણ પછી આ લો એટલો મિસયુઝ થાય છે ને 15 વર્ષની છોકરીને વેચી દેવાય છે યા 12 વર્ષની છોકરી પુબર્ટી પછી વેચી દેવાય છે, એટલે એ એક પોઈન્ટ જોવા જેવો છે. આ અબેડિંગ લો અબેડિંગ એજન્સી જે છે આપણા દેશમાં એ એક પછી એના તમે સ્ટોરી કરી દેશો ને સ્ટોરી કરી દેશો કે ભાઈ ગો છોકરી વિલેવાની ના હતી, એટલે પછી કાયદાઓ છે ભારતમાં ઘણા કાયદાઓ છે કે એ લો નો દુરુપયોગ થાય છે. એની સામે કદી અવાજ અવાજ ઉઠાવવા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વાત આવે છે ત્યારે હંમેશા કિચડ ઉછળવા આવે છે. એમ તો જોવા જઈએ આપણે રુજાનબેન તો ક્રિશ્ચન કાયદા પણ છે, ક્રિશ્ચન કાયદા પણ છે અને દરેક ધર્મો ના અલગ કાયદા છે. યુનિફોર્મ સિવિલ કોડ ની વાત કરે છે, થયું છે શું કે
હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટે કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોડ કરો, પણ અનફોર્ચ્યુનેટલી થયું છે કે બધા પોલિટિશિયનો પોતાની જાત ભાત ભેદ લઈને ઉભા થઈ ગયા અને યુનિફોર્મ સિવિલ કોડ બધાએ મારી નાખ્યો. એટલે ઇફ યુ ટોક અબાઉટ ઇન્ડિયા વી રિચ એન્ડ પ્રાઉડ અબાઉટ અવર ડાયવર્સિટી, તો એ સામે બહુ જરૂરી છે આપણા જનરેશન માટે કે આપણે યુનિફોર્મ સિવિલ કોડ રાખીએ. અધરવાઇઝ વી હેવ ટુ રિસ્પેક્ટ, અમે કે ના પડે છે, વી રિસ્પેક્ટિંગ ધ લો ઓફ ધ લેન્ડ, પણ એ સામે હવે જયારે વકીલ સાહેબ બોલશે એટલે એ સામે મારે બીજા પોઈન્ટ મૂકવા છે. વન્સ ઇ સ્પીક્સ આઈ કેન સ્પીક. જી જી, તો આપણી અમારી સાથે જોડાયેલા છે વિજયભાઈ પટેલ અરજદારના વકીલ, કે ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તે વિશે આપ શું કહેશો વિજયભાઈ? પહેલા તો મોટી ગેરસમજ જે પ્રવર્તે છે કે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપીને એવું કહ્યું છે કે 15 વર્ષે અથવા તો જ્યારે પણ મુસ્લિમ કન્યા એ રજસ્વલા થાય ત્યારે એ પોતે લગ્ન પોતાની રીતે કરી શકે છે, એ વાત સાથે હું સંમત થતો નથી. કારણ કે કોર્ટે આ વસ્તુ કહી જ નથી, કોર્ટે આ વસ્તુ આ વસ્તુ ટાંકીને એવું કહ્યું છે કે જો આ વસ્તુ સ્વીકારવામાં આવે તો એ બહુ ભયાનક પરિસ્થિતિ ઉદ્ભવી શકે. એવું પર્ટિક્યુલરલી હું એક વાક્ય વાંચું તો એવું કહ્યું છે કે ટુ ટેક ધ વ્યૂ ધેટ ધ પાર્ટીઝ વુડ બી સોલી ગવર્ન બાય ધ પ્રોવિઝન ઓફ પર્સનલ લો ઇગ્નોરિંગ ધ પ્રોવિઝન્સ ઓફ ઇન્ડિયન મેજોરિટી એક્ટ વુડ બી એક્સ્ટ્રીમલી ડેન્જરસ. એટલે કોર્ટે એવું કહ્યું છે કે ઇન્ડિયન મેજોરિટી એક્ટ જે એવું કહે છે કે કન્યા 18 વર્ષે જ પુખ્ત વયની ગણાય, તે વસ્તુને જો બાજુ પર મૂકવામાં આવે અને પર્સન લો ગણવામાં આવે તો ભયાનક સ્થિતિ પેદા થઈ શકે. એટલા માટે પહેલું તો હું કહીશ કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને માટે ખૂબ જ ગેરસમજ ઉદ્ભવે છે. બીજી વાત એવું કહીશ કે આ બાબતમાં પર્સન લો એ છે એ લોકોએ કહ્યું છે અને હું આબિદાબેનના જે મતને હું ખૂબ જ આવકારું છું. કારણ કે એમણે કહ્યું છે કે આ 15 વર્ષે લગ્ન કરવા એ માનસિક અને શારીરિક ક્યારેક પુખ્તતા ના હોય એ વસ્તુ આપણે એટલા માટે ધ્યાનમાં લેવી જોઈએ કે કોઈ પણ પર્સનલ લો છે પણ જ્યારે સ્પેશિયલ લો એની અંદર હોય છે એ એરિયામાં સ્પેશિયલ લો જો પ્રવર્તતો હોય તો સ્પેશિયલ લો એ પર્સનલ લોને ઓવરરાઈડ કરે છે, એટલે એને નલિફાઈ કરે છે પર્સનલ લોને. એટલે હું કહું છું આજે પણ કાયદો એવો છે કે કોઈ પણ ઇરિસ્પેક્ટિવ ઓફ રિલિજન કોઈ પણ ધર્મની કન્યા 18 વર્ષે જ પુખ્ત વયની ગણાય એવું ચોક્કસ કાયદાનું તારણ છે. જી, કાયદાનું તારણ એ જ કહે છે કે 18 વર્ષે જે પુખ્ત વય ગણાય છે લગ્ન માટે. આ ચર્ચાને આગળ પણ અમે વધારીશું, પરંતુ અહીં સમય થયો છે એક નાનકડા બ્રેકનો. જોડાયેલા રહો ઈટીવી ન્યૂઝ.